નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 4માં પાઠ 8 એમાં આપણે પ્રશ્ન 3 કરવાનો છે. તો પ્રશ્ન 3માં શું આપ્યું છે? મેં તમને કીધું હતું કે ભાઈ તમારે પૂર્વ તૈયારીમાં રહેવાનું છે. તો એમાં પ્રશ્ન 3માં આપેલું છે કે ટૂંકમાં ઉત્તર લખો. જો મેં અહીંયા તમને સૂચના દર્શાવેલી છે. હવે સવાલ છે કે ટપાલ દ્વારા મોકલેલ પત્ર ક્યારે ન પહોંચે? તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આપણે જેને પત્ર મોકલવાનો છે એનું સરનામું, એનું નામ અવ્યવસ્થિત લખાણું હોય, ખોટું લખાણું હોય, તો એ જવાબ, એ પત્ર છે, પહોંચતો નથી. તો અહીંયા મેં તમને જો જવાબ લખીને બતાવ્યો છે કે ભાઈ જ્યારે ટપાલ દ્વારા મોકલેલ પત્રના કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું ન લખ્યું હોય અથવા તો અધૂરું લખ્યું હોય કે સાવ ખોટું લખ્યું હોય ત્યારે ટપાલ દ્વારા મોકલેલ પત્ર પહોંચતો નથી. એટલે કે જે સરનામું છે એ ખોટું લખાણું હોય તો એ પત્ર પહોંચે નહીં. પણ જ્યારે એ બાજુ જમણી બાજુ એ પણ એક બાજુ આપણું સરનામું હોય અને એક બાજુ આપણે મોકલનારનું સરનામું હોય તો એ પત્ર પાછો આપણે પહોંચી જાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો એમાં શું આપેલું છે કે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો એમાં શબ્દ આપેલા છે ટપાલી, કમ્પ્યુટર, મોબાઈલ અને ટપાલ પેટી. તો ટપાલી ઉપરથી આપણે વાક્ય બનાવી શકાય કે ભાઈ ટપાલી છે એ સાયકલ લઈને ટપાલ દેવા આવે છે, અથવા તો ટપાલી ખાખી રંગનો ગણવેશ પહેરે છે. તમે બેમાંથી કોઈ પણ એક વાક્ય લખી શકો છો. એ સિવાયનું જો તમને આવડતું હોય તો એ તમે પણ લખી શકો છો. હવે કમ્પ્યુટર, તો કમ્પ્યુટર વિશે તો ઘણા બધા વાક્યો બને કે નહીં, પણ એમાંથી આપણે એક જ વાક્ય લખવાનું છે. એટલે કોઈ પણ તમે તમારી રીતે પણ લખી શકો છો. એવું નથી કે ટીચર કે એ જ વાક્ય લખવું, પણ વાક્ય છે એ શબ્દને અનુરૂપ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે અમારી શાળામાં ઘણા બધા કમ્પ્યુટર છે, અથવા તો કમ્પ્યુટર ઉપર ગેમ રમવાની ખૂબ મજા આવે છે, અથવા એમ પણ લખી શકાય કે કમ્પ્યુટર દ્વારા આપણને વિશ્વભરની માહિતી મળે છે અથવા તો મેળવી શકાય છે. મોબાઈલ, તો મોબાઈલ દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ અથવા તો મોબાઈલમાં આપણે પ્રસંગોના ફોટા પાડી શકીએ છીએ. તો આવી રીતે તમે લખી શકો, મોબાઈલમાં પણ ગેમ રમી શકાય ને. તો આવી રીતે તમે વાક્ય બનાવી શકો. ટપાલ પેટી, તો કે ટપાલ પેટીમાં લોકો ટપાલ નાખે છે, એમ પણ વાક્ય બને. ટપાલ પેટીનો રંગ લાલ હોય છે, એમ પણ વાક્ય બનાવી શકાય. હવે તમારે લખવાનું છે, જો હું બોલું અને તમારે સાંભળવાનું અને પેન્સિલ ઇરેઝર સાથે રાખીને તમારે લખવાનું પણ છે. એમાં છે પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ લખો. તો સમાનાર્થી શબ્દ આપણે, તમને હવે તો ખ્યાલ આવી જ ગયો છે, સમાન એટલે કે એના જેવો બીજો શબ્દ, એક જ અર્થ થતો હોય એવો શબ્દ. પત્ર, તો કે ચિઠ્ઠી. મજા, તો કે આનંદ. નિશાળ, તો કે શાળા. આપણે જેને ઇંગ્લિશમાં શું કહીએ, સ્કૂલ કહીએ ને, પણ ઇંગ્લિશ વર્ડ લેવાનો નથી. પ્રણામ એટલે કે નમસ્કાર. પ્રણામ, આપણે બે હાથ જોડીને પ્રણામ કરીએ ને, એને પ્રણામ પણ કહેવાય, નમસ્કાર પણ કહેવાય અને વંદન પણ કહેવાય. કાળજી, તો કે ચીવટ. આપણે આપણું કાર્ય છે એ કાળજીપૂર્વક કરવું જોઈએ, એટલે કે ચીવટપૂર્વક કરવું જોઈએ. વંદનનો અર્થ થાય છે પ્રણામ. એવી જ રીતે આપણે આગળ આપણે જોઈએ કે પ્રશ્ન 6 છે, વિરુદ્ધાર્થી શબ્દ. તો જે શબ્દ આપ્યો છે એનો શું કરવાનો, આપણે ઊંધો શબ્દ લખવાનો છે, એનો વિરુદ્ધ અર્થ લખવાનો છે. બહાર, તો કે અંદર. પાછળ, તો કે આગળ. જાહેર, તો કે ખાનગી. જમણી, તો કે ડાબી. યોગ્ય, અયોગ્ય. વિદાય, તો કે આગમન. હવે આપણે જોડણીમાં જોઈએ પ્રશ્ન 7. એમાં છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે જોડણીમાં આપણે કેવી રીતે લખી શકીએ છીએ. હવે એમાં જુઓ, મેં બોર્ડ ઉપર દર્શાવ્યું છે, અહીંયા જવાબ જ આપ્યો છે પ્રશ્ન 7. એમાં છે દિવાળી. દી, જ્યારે આપણે સ્વર શબ્દ ઉચ્ચારણ કરીએ, સ્વર આપણા મોઢા ગળામાંથી નીકળે છે, તો સ્વર છે એમાં ઈયા પ્રત્યય આવે તો દીર્ઘ ઈ આવે, પણ ઈયા પ્રત્યય ના આવતો હોય તો એમાં હસ્વ ઈ આવે. પછી બીજું છે, જો આમાં શબ્દ આપ્યો છે વિદ્યાર્થી, પણ વિદ
विद्यार्थी तो यहाँ र छे जोड़ायेलो छे एटले ध उपर छे रेफ आवशे विद्यार्थी समझाणो ने ध उपर पण रेफ आवशे। हवे जो परिवार परी जयरे री बोलीए छीए त्यारे ए अक्षर में स्वर आवतो नथी एटले एमां हस्व ई आवे ई आ प्रत्यय आवतो होय तो जेमां दीर्घ ई आवे पण घणी जग्याए एवुं पण बने के एमां ई आ प्रत्यय आवतो होय ई प्रत्यय होय तो आपणे एमां दीर्घ ई पण लखी शकीए एटले के जे बाजूनो अक्षर छे बीजो अक्षर छे ए स्वर होय तो आपणे एमां दीर्घ ई लखी शकाय ए पण आपणे एमां आवशे हमणा आगळ। हवे जोईए स्नेहाधीन स्नेहाधीन जो आपणे शब्द शुं आपेलो छे स्नेहाधीन पण स्नेहाधीन जोड्यो शब्द छे एटले स अने न छे ए जोड़ेला आवशे अने धी धी ई आ प्रत्यय आवे छे एटले एमां दीर्घ ई आवशे। हवे जोईए के आदरणीय तो अहींया णी मैं जे आप्यो छे एमां ई आ प्रत्यय आवे छे अने बाजूमां प्रत्यय पण छे य अक्षर छे य छे ए स्वर पण छे आपणे कहीए ने ई ई ज्यारे बोलीए तो ए स्वर आवी जाय तो आदरणीय ई आ प्रत्यय आवे छे माटे एमां आपणे दीर्घ ई लख्यो छे। एना जेवुं परબીડીયું આપણે છઠ્ઠો શબ્દ જોઈએ પરબી જ્યારે બી બોલીએ તો અક્ષર સાથે જ્યારે સ્વર જોડાઈ જાય એટલે એમાં દીર્ઘ ઈ આવે પરબીડિયું। હવે જોઈએ વવસ્થિત લખ્યું છે પણ વવસ્થિત જે આપણે શબ્દ ઉચ્ચારણ છે એ સ્પષ્ટ હોવું જોઈએ તો વ્યવસ્થિત જોડ્યો અક્ષર છે માટે વ અને ય છે જોડેલા આવશે વ્યવસ્થિત। હવે જોઈએ આપણે આઠમો શબ્દ છે એમાં આપેલું છે કાળજી જ્યારે આપણે જ બોલીએ જી તો એમાં ઈ આ પ્રત્યય આવે છે સ્વર આવે આપણે કોઈપણ અક્ષરની સાથે જ્યારે સ્વર જોડાય તો એમાં દીર્ઘ ઈ આવે એટલે કાળજી આવી રીતે લખી શકાય। હવે આપણે પ્રશ્ન આઠ જોઈએ એમાં આપેલું છે કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવાનો છે। હમણાં આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ભાઈ ત્રણ ચાર શબ્દ આપેલા હોય તો એનો એક જ શબ્દ આપણે લખવો હોય તો એને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ એટલે કે ચાર પાંચ જે શબ્દો આપેલા છે એ શબ્દોની જગ્યાએ એક શબ્દ ભાગોળ આગળનું મેદાન ભાગોળ એટલે કે આપણે આગળ આપણી આગળનું આપણા ગામનું કેવી રીતે આપણે કહી શકીએ કે ભાગોળ આગળનું મેદાન એટલે કે આપણે એને પાદર તરીકે પણ લખી શકાય આપણે કહીએ ને કે જો આપણા વડીલો છે એ ગામને પાદર બેઠા હોય બધા એમના સરખા ઉંમરના ભેગા થતા હોય વાતચીત કરતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ દાદા છે એ પાદરે જઈને બેઠા છે આપણે એમ તો એમ ના બોલીએ કે ભાઈ ભાગોળે ભાગોળ આગળના મેદાનમાં બેઠા છે એટલે કે ગામના મેદાનમાં બેઠા એમ તો ના બોલી શકાય પણ આપણે એને પાદર બોલી શકાય કે પાદર શબ્દ આવે। હવે બીજું છે શાળા વગેરેમાં વચ્ચે મળતી છુટ્ટી કે આરામનો સમય તો તમને તરત ખ્યાલ આવી જશે તમને ખબર છે ને કે આપણે જ્યારે બે પીરિયડ થાય એટલે તરત તમે શેની રાહ જોતા હોય રિસેસ તો એમાં આવશે કે રિસેસ। હવે પછી ત્રીજું છે શાળા વગેરેમાં મળતો લાંબી રજાઓનો ગાળો લાંબી રજાઓનો ગાળો એટલે કે 20-30 દિવસનું જે આપણને રજા મળતી હોય એને આપણે શું કહીએ તો કે વેકેશન કહીએ કહીએ ને ઉનાળાનું વેકેશન દિવાળીનું વેકેશન એમ પણ આ વખતે આ કોરોનાએ તો આપણને ખૂબ આમ વેકેશન જેવું જ કરી નાખ્યું જરાય મજા નથી આવતી આવે છે તમને અમને તો જરાય તમારા વગર ભણવાની કે ભણાવવાની મજા આવતી નથી એમ સામ સામે આપણે રૂબરૂ હોય તો કેવી મજા આવે તમારી પ્રશ્નોત્તરી થતી હોય અમે પ્રશ્ન કરતા હોય તમારા જવાબ આવતા હોય તો મજા આવે ને પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ કોરોના નામની મહામારી છે એ ફટાફટ જતી રહે અને આપણે સ્વસ્થ અને સલામત રહીએ। હવે આગળનું છે ભાષાને લગતું તો એનો અર્થ આપણે શું લખી શકાય તો કે ભાષાકીય એક જ શબ્દ આવશે ભાષાકીય કે ભાષાને લગતું। હવે પછીનું છે આપણે આવશે પ્રવૃત્તિ તો પ્રવૃત્તિમાં શું આપેલું છે કે પોસ્ટ ઓફિસ વિશે 5-6 વાક્ય તમારે લખવાના છે તો એ આજનું આપણું તમારું લેસન હશે કે જે તમારે જાતે લખવાનું છે તો તમારે જો સ્વાપોથીમાં પણ આપેલું છે અહીંયા ખાનું આપેલું છે સરસ મજાની લીટીઓ પણ આપેલી છે
तो पोस्ट ऑफिसनी माहिती जे तमारी पासे छे ए तमारे लखवानी छे। तमने एवुं लागे के भाई आम अमने नथी समझातुं तो तमे तमारा मम्मी पप्पानी के मोटा भाई बहेनी मदद लई शको छो। तो वधु माहिती हवे तम आना पछी आपणे शुं करवानुं छे, तमने तरत ख्याल आवी जशे के बाजूमां शुं छे, सरस मजानुं काव्य छे। જ્યારે તમારે આ લેસન થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, કાવ્ય આગળ જે આપેલું છે એ પાઠ્યમાં વાંચન કરવાનું, અને એવું નથી કે એક પાઠ પૂરો થઈ ગયો એટલે એને પછી ખોલવાનો જ નહીં, એને પાછો વાંચી લેવાનો, આપણું લેસન બરોબર થઈ ગયું છે, કાંઈ અધૂરું રહી ગયું છે તો એ પાઠ્ય દ્વારા આપણે પૂરું કરી શકીએ છીએ। હવે તમારે જ્યારે આ પોસ્ટ ઓફિસ વિશે લખાઈ જાય એટલે એક વખત સરસ મજાનું વાંચી લેવું અને સરસ અક્ષરે તમારે લખવાનું છે। વધુ માહિતી માટે આપણે આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો।